चलो विद्यार्थी मित्रों अपने जय वाणु नी शुरुआत करी। जय वाणु एटले क्लियर कट समझो के जीवंत पेशीओ अथवा सजीवना कोई निर्जीव भाग में आवेल कार्बनिक रसायणों ने अपने जय वाणु कहीशो बायोमोलिक्यूल तरीके। एनो मतलब स्पष्ट थयो के अपने आ पाठ में कार्बनिक रसायणों यानी के जय वाणु भणवाना छीए। तो कार्बनिक रसायण में टाइटल एटले आप्यो छे ऑर्गेनिक केमिकल्स विषय नी वात करवानी छे। अने एमां सजीव मां मुख्य चार कार्बनिक रसायणों जोवा मळे छे। लिपिड्स जेने सादी भाषा मां आपणे चरबी, कार्बोहाइड्रेट्स जेने गुजराती मां कार्बोदितो चरबी गुजराती मां लिपिड्स नो, प्रोटीन्स गुजराती मां नत्रलो અને ન્યુક્લિક એસિડ્સ જેને આપણે કેન્દ્રીય તેજાબ તરીકે ગુજરાતીમાં બોલીએ છીએ। આ ચાર વિષય આપણે આ ચેપ્ટરમાં વધારે ભણવાનું છે અને છેલ્લે ઉત્સેચકો વિશેની વાત કરવાની છે। છેલ્લે ઉત્સેચક અને આ ઉત્સેચકો બધા જ પ્રોટીન્સના બનેલા છે। આટલા ટોપિક આપણા આ પ્રકરણમાં છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે આ લેક્ચરમાં ફક્ત લિપિડ્સ વિશેની વાત કરીએ। લિપિડ્સ એટલે ચરબી અને હું કહીશ કે તેલ, જેને બીજા શબ્દમાં આપણે ફેટ એન્ડ ઓઇલ તરીકે બોલીએ છીએ। તો સામાન્ય રીતે જે ચરબી અને તેલ તરીકે ઓળખાનારા બધા જ રસાયણોને આપણે લિપિડ્સમાં મૂકવામાં આવે છે। લિપિડ્સની એક ખાસિયતની વાત કરીએ તો એ પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બનિક અદ્રાવકોમાં દ્રાવ્ય, દ્રાવકોમાં દ્રાવ્ય યાદ રાખજો। પાણી એ અકાર્બનિક દ્રાવક છે, પાણી એક અકાર્બનિક દ્રાવક છે એમાં અદ્રાવ્ય, પણ ક્લોરોફોર્મ એસિટિક એસિડ જેવા કાર્બનિક દ્રાવકોની અંદર લિપિડ્સ દ્રાવ્ય હોય છે। સામાન્ય રીતે લિપિડ્સના થોડા મહત્વની વાત કરી લઈએ કે કોઈ પણ અંગિકાનું પટલ કે કોષરસ પટલ લઈએ તો એના બંધારણમાં લિપિડ એક ઘટક તરીકે જોવા મળે છે। ચેતાપેશીના બંધારણમાં પણ લિપિડ ઘટક હોય છે, મેદપૂર્ણ પેશીના બંધારણમાં પણ લિપિડ ઘટક જોવા મળે છે, પ્રાણી કોષોની અંદર સંચિત ખોરાક તરીકે પણ લિપિડ ઘટકો જોવા મળે છે। લિપિડ એ અનામત શક્તિ સંગ્રહ તરીકે સજીવ શરીરમાં પણ જોવા મળે છે। આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે કેટલાક અંતઃસ્ત્રાવ પણ લિપિડ્સના બનેલા છે વગેરે વગેરે। તો ચલો આ રીતે લિપિડ્સનો વિદ્યાર્થી મિત્રો મહત્વ છે, જ્યારે આવશે ત્યારે વાત કરશું। હવે આપણે થોડાક લિપિડ્સના બંધારણને ધ્યાનમાં રાખીને આગળ વિચારીએ તો બંધારણને આધારે આપણે લિપિડ્સને પાંચ નામથી ઓળખીશું। એક ફેટી એસિડ, બીજો ઘટક છે ગ્લિસરોલ, ત્રીજો ઘટક છે જેને ગ્લિસરાલ્ડિહાઇડ આપણે ટ્રાય ગ્લિસરાલ્ડિહાઇડ કહીએ, ટ્રાય ગ્લિસરાઇડ ગ્લિસરાલ્ડિહાઇડ ની ટ્રાય ગ્લિસરાઇડ ઘટક તરીકે ઓળખીએ। ચોથો એક ઘટક છે વિદ્યાર્થી મિત્રો એને હું જટિલ લિપિડ્સ કહું, અને પાંચમા ઘટક તરીકે હું એને સ્ટેરિડ કહું, સ્ટેરિડ। તો ચલો આ બધા જ લિપિડ્સ માં સમાવેશ થાય છે અને લિપિડના બંધારણીય ઘટકો છે। તો આપણે ફર્સ્ટ વિદ્યાર્થી મિત્રો વિચારીએ કે ફેટી એસિડ, તો ફેટી એસિડ વિશે બરોબર ક્લિયર સમજો વિદ્યાર્થી મિત્રો, એમાં કહેવાય કે મેદીય અમ્લ, ગુજરાતીમાં કહીએ તો મેદીય અમ્લ, અને મેદ એટલે ચરબી, ચરબીમાં આવેલા કાર્બનિક એસિડ એને આપણે ફેટી એસિડ તરીકે બોલાય। હવે વિદ્યાર્થી મિત્રો આવા ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે અને
बाकी हाइड्रोकार्बन हो हाइड्रोकार्बन घटक हो तो आ रीते फेटी एसिड ने टूंक में दर्शा तो कार्बोक्सिल ग्रुप ने लीधे आ घटक एसिडिक छे। अबे आवा कोई पण फेटी एसिड लई आपणे एना मुख्य बे प्रकार पाडीशुं अने एमा एक ने आपणे कही दईए तो संतृप्त फेटी एसिड अने बीजा ने कहीशुं तो असंतृप्त फेटी एसिड तरीके बोलवामां आवे छे। संतृप्त फेटी एसिड हशे विद्यार्थी मित्रों एमां कार्बन कार्बन वच्चे एकल बंध ज होय बंध आमां कार्बन कार्बन वच्चे एकल बंध उपरांत द्विबंध होय छे। द्विबंध त्रिबंध पण जोवा मळे। હવે સંતૃપ્ત ફેટી એસિડ વિદ્યાર્થી મિત્રો સામાન્યતઃ તો લિપિડના ઘન સ્વરૂપ માટે જવાબદાર છે, ઘન સ્વરૂપ માટે જવાબદાર એટલે કે ચરબી મેદ જે બોલીએ છીએ એમાં લિપિડ્સ માં સંતૃપ્ત ફેટી એસિડ વધારે, જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ છે એ સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપ માટે જવાબદાર એટલે જે આપણે તેલ બોલીએ છીએ ઓઇલ એની અંદર અસંતૃપ્ત ફેટી એસિડ વધારે જોવા મળતા હોય છે, કારણ અસંતૃપ્તતાને લીધે એનો ગલનબિંદુ નીચું હોય છે અને ગલનબિંદુ નીચું હોવાને લીધે વિદ્યાર્થી મિત્રો એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે। હવે સંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણ તરીકે પામિટિક એસિડ, સ્ટીઅરિક એસિડ, એરિટિક એસિડ, આમાં કુલ કાર્બનની સંખ્યા વિદ્યાર્થી મિત્રો પામિટિક એસિડમાં કુલ કાર્બનની સંખ્યા એ 16 છે, આમાં કુલ કાર્બનની સંખ્યા 18 છે સ્ટીઅરિક એસિડમાં, ઇરિટિક એસિડની અંદર કુલ કાર્બનની સંખ્યા 20 છે। અસંતૃપ્ત ફેટી એસિડના ઉદાહરણ તરીકે ઓલિક એસિડ, એમાં પણ કાર્બનની સંખ્યા 18 છે, તો કાર્બન 18 લખીએ, અને એરિકિડોનિક એસિડ એમાં કાર્બનની સંખ્યા 20 છે, કાર્બનની સંખ્યા 20। જો વિદ્યાર્થી મિત્રો એક બીજી રીતે પણ પ્રકાર પડે કે આમાં કાર્બન સંખ્યા ઘણી વધારે છે, લિપિડમાં કાર્બનિક સંખ્યાને આધારે બીજી રીતે હું પ્રકાર પાડું તો ટૂંકી શૃંખલાવાળા અને બીજા જે કહીએ તો લાંબી શૃંખલાવાળા, ટૂંકી શૃંખલા વાળા એટલે કાર્બન સંખ્યા 4-8 હોય તો ટૂંકી શૃંખલા અને 8-થી વધુ કાર્બન હોય તો એને આપણે લાંબી શૃંખલા વાળા ફેટી એસિડ પણ કહી શકાય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફેટી એસિડના બંધારણ વિશે સમજીએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રથમ પામિટિક એસિડની વાત કરો, પામિટિક એસિડ CH3 CH2 14 COOH, તમે જોઈ શકો છો એક કાર્બન બે અને CH2 14 વખત છે એટલે કુલ 16 કાર્બન ધરાવનારો આ પામિટિક એસિડ થાય। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં હું આ મૂકી દઉં તો સ્ટીઅરિક એસિડ થઈ ગયું, કુલ કાર્બન 18 થયા, એરિકિડિક એસિડ વિદ્યાર્થી મિત્રો તો અહીં હું 18 લખી નાખો તો એરિકિડિક એસિડ બની જાય 20 કાર્બન વાળો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સંતૃપ્ત અસંતૃપ્ત ફેટી એસિડની વાત કરો, તો અસંતૃપ્ત ફેટી એસિડમાં CH3
CH2 7 CH double bond CH CH2 7 C double OH। આ વિદ્યાર્થી મિત્રો ઓલિક એસિડ છે, ઓલિક એસિડ માં જો 1 7 8 9 10 17 18 કુલ 18 કાર્બન વાળો ઓલિક એસિડ થયો। હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે કાર્બન સંખ્યા નંબર 9 અને 10 વચ્ચે, 9 અને 10 વચ્ચે દ્વિબંધ છે, જો દ્વિબંધ છે, બાકીના કાર્બન વચ્ચે સિંગલ બંધ હશે, અગાઉમાં પણ હંમેશા સિંગલ બંધ હોય, તો આને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો ઓલિક એસિડમાં હું હાઇડ્રોજિનેશન ની પ્રક્રિયા કરાવું, હાઇડ્રોજિનેશન એટલે કે હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા કરાવું, તો વિદ્યાર્થી મિત્રો CH3 CH2, હવે આ CH2 CH2 થઈ જશે, દ્વિબંધ તૂટી જશે, એટલે 16 COOH થઈ જાય વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ બની ગયો જે ઓલિક એસિડ માંથી સ્ટીઅરિક એસિડ। તો વિદ્યાર્થી મિત્રો આમ અસંતૃપ્ત માંથી સંતૃપ્ત ફેટી એસિડ બની જાય, કઈ પ્રક્રિયા? હાઇડ્રોજિનેશન, હાઇડ્રોજન ઉમેરવાની ક્રિયા, એટલે દ્વિબંધ હોય એ તૂટી જાય, અને એના લીધે વિદ્યાર્થી મિત્રો આ રીતે જે માત્ર સિંગલ બંધ રહે એવા ઘટક બની જાય, એટલે સ્ટીઅરિક એસિડ। તો ઓલિક એસિડ નું હાઇડ્રોજિનેશન ની ક્રિયા કરાવતા હું વિદ્યાર્થી મિત્રો જો સ્ટીઅરિક એસિડ બનાવી શકું, એરિકિડોનિક એસિડ પણ અસંતૃપ્ત છે એમાં પણ હાઇડ્રોજિનેશન ની ક્રિયા કરાવો તો એરિકિડિક એસિડ બની શકે। તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે, અહીં એક મેં અસંતૃપ્ત ફેટી એસિડ નામ આપ્યું છે એરિકિડોનિક, એરિકિડોનિક, અને એનો જુઓ તમે અહીં આખું બંધારણીય સૂત્ર, કાર્બન સંખ્યા તમે ગણી શકો, અહીં 3 જગ્યાએ દ્વિબંધ છે, સોરી 4 જગ્યાએ દ્વિબંધ છે, 4 જગ્યાએ, અને આ 4 જગ્યાએ દ્વિબંધ છે ત્યાં હું હાઇડ્રોજન ઉમેરું વિદ્યાર્થી મિત્રો તો શું થઈ જશે? અહીં પણ હાઇડ્રોજન ઉમેરું, હાઇડ્રોજન ઉમેરવાની હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા કરીએ તો તો વિદ્યાર્થી મિત્રો બની જશે CH3 CH2 18 COOH। હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા કરાવતા CH3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 ને 3 18 અને કાર્બોક્સિલ આમ અસંતૃપ્તમાંથી સંતૃપ્ત બની ગયા, અને આ જે બની ગયો એ વિદ્યાર્થી મિત્રો એનું નામ એરિકિડિક એસિડ થઈ ગયો। તો એરિકિડોનિક એસિડ માંથી આ રીતે વિદ્યાર્થી મિત્રો એરિકિડિક એસિડ બને જે સંતૃપ્ત બની જાય। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સંતૃપ્ત ફેટી એસિડ એ ઘન સ્વરૂપ માટે જવાબદાર છે, અસંતૃપ્ત ફેટી એસિડ એ પ્રવાહી સ્વરૂપ માટે જવાબદાર છે, એના લીધે એનું ગલનબિંદુ નીચું રહે છે વગેરે, એટલે સાદી ભાષામાં આપણે તેલ અને જે ચરબી જેવા વિધાન કહીએ છીએ, ચરબી બરાબર, ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય, તેલોની અંદર એ અસંતૃપ્ત હશે, તેલમાંથી ચરબી બનાવવા માટે હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા કરવી પડે, હાઇડ્રોજન ઉમેરીએ તો અસંતૃપ્ત સંતૃપ્તમાં ફેરવાઈ જાય। તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ફેટી એસિડ વિશેની માહિતી। ચલો હવે એના પછીની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એક બીજો ઘટક તમારે આપેલો છે ગ્લિસરોલ। હવે વિદ્યાર્થી મિત્રો ગ્લિસરોલ એ ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન, જો 3 હાઇડ્રોક્સિલ સમૂહ છે અને પ્રોપેન એ 3 કાર્બન વાળું સંયોજન છે, તો વિદ્યાર્થી મિત્રો જો ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન એની અંદર 3 OH સમૂહ અલગ અલગ કાર્બન ઉપર જ બતાવવાના, બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂરી કરવું, કાર્બનની 4 સંયોજકતા, આ થઈ ગયો ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન। હવે આ ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેનને આપણે
विद्यार्थी मित्रों आमे लखी शकीए एवी रीते विद्यार्थी मित्रों अने आम हुं लखु घणी वखत विद्यार्थी मित्रों अने बरक आ रीते पण बतावामां आवे गमे ते रीते चालशे तो ट्राई हाइड्रोक्सी प्रोपेन त्रण ओएच समूह आने आपणे ग्लिसरोल तरीके बोलीए छीए। હવે વિદ્યાર્થી મિત્રો એક ટ્રાયગ્લિસરાઇડ શબ્દ લખ્યો અરે ટ્રાયગ્લિસરાઇડ આવે ડાયગ્લિસરાઇડ શબ્દ પણ આવે અને મોનોગ્લિસરાઇડ શબ્દ પણ આવે છે એટલે જો લિપિડ્સમાં બંને ઘટકો ભેગા થયા હોય તો ટ્રાય બની શકે ડાય બની શકે અને મોનોગ્લિસરાઇડ પણ બની શકે તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની વાત કરીએ તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આ ગ્લિસરોલ ઘટક છે જો ગ્લિસરોલ ઘટક મેં બતાવી દીધો હવે એની સાથે વિદ્યાર્થી મિત્રો જ્યારે મોનોગ્લિસરાઇડ ની વાત કરતા તો એક જ ફેટી એસિડ જોડાય અને ફેટી એસિડ ને આપણે આ રીતે દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો આર વેલ્યુ એટલે મેં કીધું કે સંતૃપ્ત સંતૃપ્ત ની અંદર જે હાઇડ્રોકાર્બન ની જે વાત કરતા હતા તે તો આની સાથે વિદ્યાર્થી મિત્રો આ રીતે જો મેં આ જ ઘટક બતાવ્યો વિદ્યાર્થી મિત્રો કાર્બોક્સિલ ગ્રુપ અને આ હવે આ બંને જોડાય એટલે વિદ્યાર્થી મિત્રો પાણીનો અણુ દૂર થાય માટે આ પાણીનો અણુ દૂર થવાની ક્રિયા જેને આપણે નિર્જલીકરણ કહીશું ડિહાઇડ્રેશન કહીશું અને પરિણામ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો આપણને જે ઘટક મળશે એચ ટુ OH, H, OH, H2, વિદ્યાર્થી મિત્રો જો O અને એની સાથે જોડાયેલો ઘટક તો આ થઈ ગયો એને વિદ્યાર્થી મિત્રો માટે મોનો ગ્લિસરાઇડ કહેવાય મોનો એટલે કે એમાં એક જ ફેટી એસિડનો ઘટક જોડાય હવે ક્યારેક બે ફેટી એસિડ જોડાયેલા તો બીજા ઓએ સમૂહ સાથે જોડાય માની લો કે આની સાથે બીજો ફેટી એસિડ જોડાયેલો છે તો હું આને આર વન કહું આને આર ટુ કહું પાણીનો અણુ દૂર થાય તો વિદ્યાર્થી મિત્રો અહીં સી ડબલ બોન્ડ આર ટુ આર વન અને વિદ્યાર્થી મિત્રો અહીં જે બંધ બને છે એને એસ્ટર બંધ કહેવામાં આવે છે અને આ ઘટનાને માટે એસ્ટરીફિકેશન કહેવાય અથવા એસ્ટરીકરણ સી ડબલ ઓ આર અને તમે કેમિસ્ટ્રીમાં એસ્ટર સમૂહ બોલો છો એસ્ટર સમૂહ તો ચલો હવે બે ફેટી એસિડ જોડાઈ ગયા બે કાર્બન સાથે તો હવે જે ઘટક બની ગયો એને મારે ડાયગ્લિસરાઇડ વિદ્યાર્થી મિત્રો 16મા ચેપ્ટરમાં જ્યારે પાચન વિશે ભણશો લિપિડને તોડવાની ત્યારે રિવર્સ પ્રક્રિયા થશે કે ડાયગ્લિસરાઇડને તોડીશું તો ગ્લિસરોલ એક ઘટક અને બે ફેટી એસિડ મળશે તો વિદ્યાર્થી મિત્રો એક ટ્રાયગ્લિસરાઇડની વાત કરું તો ટ્રાયગ્લિસરાઇડ માટે અહીં હું ત્રીજો જોડી દઉં વિદ્યાર્થી મિત્રો તો જાણીએ છે કે OH ડબલ બોન્ડ O અને R અને આર વન કીધો અને આર ટુ કહું અને આને આર થ્રી કહું ચલો ત્રણ જોડાઈ જાય છે ત્રણ જોડાવાને લીધે જે બને છે એને મારે કહેવાય ટ્રાયગ્લિસરાઇડ તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં હું જોડીશ ત્યારે તમે વિચારો કે ઓક્સિજન એની સાથે કારણ કે પાણીનો અણુ અહીંથી દૂર થઈ ગયો કાર્બન ડબલ બોન્ડ ઓ અને R2 R3
ट्राइग्लिसराइड बनी गयो विद्यार्थी मित्रों। तो चलो आ रीते ट्राइग्लिसराइड तो बधा ट्राइग्लिसराइड डायग्लिसराइड मोनोग्लिसराइड आ बधा लिपिड्स घटको छे। पण टूंकमां ज्यारे फेटी एसिड ग्लिसरोल बने भेगा थई अने जे लिपिड्स घटक बने एने आपणे ग्लिसराइड मोनो डाय ट्राइग्लिसराइड कहेवाय। एकला ग्लिसरोल स्वरूपे होय एटले के ट्राइहाइड्रोक्सी एसीटोन प्रोपेन स्वरूपे पण होय शके। फेटी एसिड एकला पण होय शके विद्यार्थी मित्रों संतृप्त असंतृप्त टूंकी श्रृंखला वाला लाबी श्रृंखला वाला पण भण्या। अने हवे आपणे विद्यार्थी मित्रों जटिल लिपिड्स नी वात करी तो सामान्य रीते जटिल लिपिड्स मां अल्कोहल ग्लिसरोल होवाना फेटी एसिड होवाना ए सिवाय बीजा घटक होवाना तो एने जटिल्स कहेवाशे। हवे अहीं विद्यार्थी मित्रों तमने हुं बतावुं चलो विद्यार्थी मित्रों ए पामिटिक एसिड हवे जो आ ट्राइग्लिसराइड बतावो छो एमां पामिटिक एसिड हुं बतावो छो ત્રણ પામિટિક એસિડ અને ગ્લિસરોલ જોડાય તો જે બને એને ટ્રાયપામિટિન કહેવાય। અને આ ટ્રાયપામિટિન એ ઉદાહરણ છે ટ્રાયગ્લિસરાઇડ નું। તો ચલો ગ્લિસરોલ ખરો એની સાથે આ ત્રણેય ફેટી એસિડ ના અણુ છે એ એક સરખા પામિટિક એસિડ ના જોડાય। તો પામિટિક એસિડ ના અણુ જોડાવા નહીં લીધે હવે પામિટિક એસિડ આવે એટલે વિદ્યાર્થી મિત્રો મારે CH2 14 CH3 બધે જ બતાવવું પડે અહીં પણ એ રીતે જ બતાવવું પડે CH2 14 CH3 અને અહીં પણ CH2 14 CH3 બતાવવું પડે। ત્યારે હવે વિદ્યાર્થી મિત્રો વિચારી લો જોડાઈ કેવું બને તે આખું સ્ટ્રક્ચર। તો હવે અકાડી અને અહીં પણ લખી નાખજો તો જે ટ્રાયગ્લિસરાઇડ બનશે એને મારે ટ્રાયપામિટિન કહેવાય। ચલો હવે વિદ્યાર્થી મિત્રો હું હવે આપણે જટિલ લિપિડ્સ ની વાત કરીએ। જટિલ લિપિડ્સ ની અંદર ગ્લિસરોલ પણ હશે એમાં ફેટી એસિડ હશે પ્લસ આ સિવાય એમાં બિન લિપિડ ઘટક પણ હશે। તો આ રીતે ભેગા થાય તો એને મારે કહેવાય જટિલ લિપિડ્સ। તમે જટિલ લિપિડ્સ નું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો કે અહીં આ રહે ઘટક યાદ કરી લો વિદ્યાર્થી મિત્રો ગ્લિસરોલ છે એની સાથે જો એક ફેટી એસિડ જોડાયેલો છે આ બીજો ફેટી એસિડ જોડાયેલો છે એટલે ગ્લિસરોલ સાથે ફેટી એસિડ પણ બતાવ્યા અને જો ફોસ્ફેટ ગ્રુપ યુક્ત અન્ય ઘટક છે બિન લિપિડ ઘટક તો બિન લિપિડ ઘટક આ છે બાકી આ ગ્લિસરોલ છે અને ફેટી એસિડ છે ત્યારે આને આપણે જટિલ લિપિડ્સ કહીશું। અને આ જટિલ લિપિડ્સ ને ફોસ્ફોલિપિડ કહેવામાં આવે છે એ ફોસ્ફોલિપિડ્સ ને આપણે લેસિથિન તરીકે ઓળખીએ છીએ અને આ ફોસ્ફોલિપિડ લેસિથિન એ કોષરસ પટલ કે અન્ય પટલના બંધારણની અંદર આપણને જોવા મળે એને કે કોષીય ઘટક તરીકે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ફોસ્ફોલિપિડ્સ લેસિથિન જેમાં ગ્લિસરોલ એ ફેટી એસિડ અને વગેરે અને એના પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ શબ્દ પણ સમજી લેજો સ્ટેરિડના બંધારણમાં વિદ્યાર્થી મિત્રો આવા ફેટી એસિડ નથી હોતા પણ એમાં આલ્ડિહાઇડ કે કીટોન કે પછી હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવનારા ઘટકો હોય છે અને આવા સ્ટેરિડના બે પ્રકાર છે એકને આપણે સ્ટીરોઇડ્સ કહીએ છીએ અને બીજાને સ્ટીરોલ કહીએ છીએ સ્ટીરોલ। તો સ્ટીરોઇડ એટલે તો વિદ્યાર્થી મિત્રો વિવિધ જે પ્રાણી અંતઃસ્ત્રાવો જે છે અંતઃસ્ત્રાવ
એ સ્ટીરોઇડ તરીકે જોવા મળે છે. ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે વગેરે સ્ટીરોઇડ હોર્મોન્સ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે સ્ટીરોલ એમાં ઉદાહરણ તરીકે કોલેસ્ટેરોલ અથવા કોલિસ્ટેરોલ, અર્ગોસ્ટેરોલ, ચલો આ બધાને આપણે સ્ટીરોલ પ્રકારના કહીએ છીએ. એનું બંધારણ બહુ જટિલ છે. અહીં તમને એક ઉદાહરણ આપેલું છે કોલેસ્ટેરોલ. તો ચલો કોલેસ્ટેરોલ ના બંધારણમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, છ છ કાર્બન વાળી આવી ચાર, છ છ કાર્બન વાળી ત્રણ રિંગ, એક પાંચ કાર્બન વાળી રિંગ, અને આ રીતે આવા કાર્બન સ્વરૂપનું કે જે શૃંખલા વગરનું સ્વરૂપ, તેની રચના એનાથી પણ જટિલ છે. આપણા અભ્યાસમાં રચના ભણવાની નથી, ફક્ત લિપિડ્સ વિશેની માહિતી છે. તો આટલી લિપિડ્સ વિશેની માહિતી આપણા બારમા ધોરણ સુધી ઇનફ છે. તો આટલી સરસ રીતે તૈયાર કરો. અવારનવાર આગળના ચેપ્ટરમાં પણ કંઈક શબ્દો આવ્યા હશે, લિપિડ, ચરબી, તેલ, મેદ, તો સમજી લેવાનો. અને સ્ટીરોલ, કોલેસ્ટેરોલ અથવા સ્ટીરોઇડ શબ્દ આવે તો પણ એ લિપિડના ઘટકો છે. તો પુનઃ વારંવાર મુદ્દો વાંચી અને જોતા રહેજો. આપણે એક લિપિડ્સ નામનું કાર્બનિક રસાયણ પૂરું કર્યું. આવતા પીરિયડમાં બીજું એક કાર્બનિક રસાયણ ભણશું.